ભુજ રેલવે સ્ટેશન રોડ પર આવેલ મહેંદી કોલોનીના જમાતખાના પાસે બે મુસ્લિમ જૂથો વચ્ચે ચાલી આવતી જૂની અદાવતમાં એક વ્યક્તિ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. ભુજ ખાતે રહેતા ઇસ્માઇલ ઉર્ફે ગંગુ જુમા હિંગરોચા પર હરીફ ટોળકી દ્વારા ફાયરિંગ કરવામાં આવતા તેને ખભા, છાતી અને સાથળના ભાગે ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ભુજ બી ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આજ રોજ 12:30 વાગ્યાના સુમારે ભુજ શહેરમાં આવેલ ચાકી જકમાત નાખાની બહાર ઇસ્માઇલ ઉર્ફે ગંગુ જુમા ઇસ્માઇલ હિંગોળજા પોતાની બુલેટ મોટરસાઇકલ લઈને જતા હતા. તે સમયે અગાઉ તેની સાથે અદાવતમાં સંકળાયેલા ઇસ્માઇલ ઉર્ફે લડ્ડુ તાર મોહમ્મદ ચાકી વ્હાઇટ કલરની સફેદ કલરની સ્કોર્પિયો ગાડી લઈને આવેલા અને બોલાચાલી થઈ તે પૈકી ઇસ્માઇલ ઉર્ફે લડ્ડુએ તેની પાસેના બંદૂકથી ત્રણ રાઉન્ડ ફાયર કરેલા, જેમાં ઇસ્માઇલ ઉર્ફે ગંગુને ડાબા ખભામાં, છાતી ઉપર તથા ડાબી બાજુ સાથળના ભાગે ઈજા થઈ. આ બનાવની જાણ થતાં તાત્કાલિક તેને જીકે જનરલ હોસ્પિટલમાં એડમિટ કરેલા. તેઓની હાલમાં સારવાર ચાલી રહી છે. આ કામે તેનું DD લેવામાં આવેલું છે અને તેઓએ લખાયા મુજબની ફરિયાદ લખી લેવામાં આવેલી છે. તેઓએ આ બનાવનું કારણ આ અગાઉ તેને તથા જે આરોપીએ તેની ઉપર એસોલ્ટ કરેલો છે તે તથા અન્ય 6 જેટલા ઇસમોએ ગુનાહિત કાવતરું રચી અને તેના ઉપર એસોલ્ટ કરેલો હોવાની હકીકત જણાવતા આ બાબતે ભુજ શહેર BD માં ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરેલ છે અને આરોપીની પકડવાની તજવીજ હાથ ધરેલ છે. કુલ કેટલા શખ્સો હતા અને અગાઉ કઈ બાબતને લઈને ઝઘડો થયો હતો? ફાયરિંગ કરવાની અંદર ઇસ્માઇલ ઉર્ફે લડ્ડુ એક જ આરોપી આવી અને ફાયરિંગ કરેલ હોવાની હકીકત છે, પરંતુ ફરિયાદીએ પોતાની ફરિયાદમાં આ કામે અગાઉ જેની જોડે જે લડાઈ ઝઘડો થયેલો છે, અંગત અદાવતમાં પણ બનાવ બનેલા છે, તે લોકોએ ગુનાહિત કાવતરું રચી અને તે પૈકીના ઇસ્માઇલ ઉર્ફે લડ્ડુએ તે ઉપર એસોલ્ટ કરાયેલ હોવાની હકીકત જણાવેલ હોય તેના લખાયા મુજબની ફરિયાદ લેવામાં આવેલ છે અને આ બાબતે તપાસ તજવીજ હાથ ધરેલ છે.